સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના સાંસદ સ્વર્ગસ્થ મોહન ડેલકરને સેલવાસના રહીશોએ કેન્ડલ માર્ચ યોજી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. સેલવાસના આમલી વિસ્તારમાં સરસ્વતી ચોકના રહીશોએ કેન્ડલ માર્ચ યોજીને સ્વર્ગસ્થ મોહન ડેલકરની તસવીરને પુષ્પાંજલિ અર્પણ કરી તેમની આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરી હતી. આ શ્રદ્ધાંજલિના કાર્યક્રમમાં ઉપસ્થિત યુથ એક્શન ફોર્સના અધ્યક્ષ ઉમેશ પટેલ અને પાલિકા સભ્ય સુમનભાઈ પટેલે સ્વર્ગસ્થ મોહન ડેલકરને પરિવારને ન્યાય મળે તે માટે સંઘ પ્રદેશના પ્રશાસક પ્રફુલ્લ પટેલને તાત્કાલિક હટાવવાની માંગણી કરી હતી. ક્યા વજહ થી વો સબ કોઈ બહાર અબ તો આને લગા હૈ ઓર મોહનભાઈ ને અપની આત્મહત્યા કરને સે પહેલે એક સુસાઇડ નોટ છોડી થી જિસમે 40 લોગો કે નામ હોને કી બાત આઈ ઉસમે સે કુછ નામ કી પુષ્ટિ સરકાર દ્વારા મારા સરકાર કે ગૃહમંત્રી દ્વારા હુઈ હૈ और विविध मीडिया के माध्यम से और विविध लोगों के माध्यम से पता चला है. तो हमारे जो प्रशासक है प्रफुल्ल भाई पटेल जी उनका नाम मुख्य रूप से आ रहा है. तो हम सभी यहां पर उपस्थित हैं. तो हमारा पहला मुख्य उद्देश्य यही है कि प्रशासक प्रफुल्ल भाई पटेल को स्वेच्छा अपनी नैतिकता समझते हुए इस्तीफा दे देना चाहिए और पद से तुरंत उनको हटाना चाहिए और जो भी दोषी है उन दोषियों पर सख्त से सख्त कार्यवाही होनी चाहिए. और हम सब यहाँ पर इसलिए एकत्रित है कि हमें लग रहा है कि अभी तक जो कार्यवाही होनी चाहिए वो सख्त कार्यवाही नहीं हो रही. खूब खूब आभार जे अ समय काढ़ी अँ आया आटल किमती अँल बदा काउंसलर ने हूँ आभार मानु छू कि आप तो किमती समय काढ़ी अँ मोहन भाई जो बलिदान आप साथ सत्कार आप हमें ज्यां सुधी मोहन भाई डेलकर परिवार लोग ने जो न्याय नहीं मिले त्या सुधी आप बधाए पोतपोता रीते બધાએ સપોર્ટ આપવાનો છે અને અહીંયા આવેલા બધા ભાઈ બહેનોને હાથ જોડીને હું અભિનંદન કરું છું. જય હિન્દ.